મજામાં ને શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણ પ્રણાલીમાં હું જલ્પા પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સત્રાંત પરીક્ષાના કોર્સની પહેલા તો વાત કરી લઉં કે સત્રાંત પરીક્ષાના કોર્સની અંદર આપણે ચાલેલા છે અભ્યાસક્રમની અંદર પાઠ 1-8 છેલ્લો પાઠ એટલે કે ભગવા વસ્ત્રનો ત્યાગ અથવા ભગવા વસ્ત્રનો અપરાધ શા માટે એ પાઠને આપણે સમજૂતી મેળવી. હવે વ્યાકરણની બાબતમાં સમજૂતી મેળવીએ તો વ્યાકરણમાં આપણા ત્રણ કાળ ઉપલેખ થયા છે. વર્તમાન કાળ, એના બંને કોષ્ટક, બંને કોષ્ટક એટલે કે પરસ્મે પદ અને આત્મને પદ, એવી જ રીતે ભૂતકાળના બે કોષ્ટક અને ભવિષ્યકાળ, કુલ 6 કોષ્ટકની અંદર આપણે એટલે આપણા કોર્સની અંદર પાઠ છે કુલ 1-8 અને પ્લસ કાળ, કાળની અંદર ત્રણે ત્રણ કાળ, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. હવે આજે આપણે સમજવાનું છે કે પરીક્ષાની અંદર તૈયારી કઈ રીતે કરવી અને પેપર સ્ટાર મુજબ કઈ રીતે તૈયારી કરશું એના માટે. હવે પહેલું જ સેક્શન છે સેક્શન 1, જેની અંદર જનરલ પૂછાશે. પાઠ અને કાવ્ય બંનેને આવરી લેવામાં આવ્યું છે, ગદ્ય અને પદ્ય બંનેને આવરી લેવામાં આવેલું છે. પહેલું જે છે સંસ્કૃત શબ્દનો ગુજરાતી શબ્દ આપો જેના માર્ક છે 2. ફોર એક્ઝામ્પલ તરીકે તમને પંથા કીધું, પંથા ઉદાહરણ આપ્યું એટલે પંથા સંસ્કૃત શબ્દ આપ્યો છે, એનો ગુજરાતી શબ્દ આપણે લખવાનો છે. પંથા એટલે માર્ગ અથવા રસ્તો, એવી રીતે એ તમને બે પૂછાશે. પછી છે સમાનાર્થી શબ્દ 2માં. એક ખાસ કહી દઉં કે સેક્શન 1 એવો છે કે જેમાં બંનેમાં બધામાં બે ઓપ્શન આપેલા હશે, બરાબર. એક ખાલી જગ્યા જ છે કે જેની અંદર 3 ઓપ્શન હશે, બાકી બધામાં 2 ઓપ્શનમાંથી સાચો જવાબ પસંદ કરીને તમારે લખવાનો છે. સમાનાર્થી શબ્દ છે તો એના પણ 2 માર્ક, વિરોધી શબ્દ. હવે કાળની ઓળખ ખાસ યાદ રાખજો, જ્યારે પણ હું કાળ સમજાવતી ત્યારે તમને કીધું કે પરીક્ષાની અંદર કાળ કઈ રીતે પૂછાશે એની ઓળખ, હજી જ કહું છું કે કોષ્ટક ન રેડી કર્યા હોય તો પરીક્ષાના બસ કરે ને કલાકોનો જ સમય બાકી છે તો હજી પણ તૈયારી કરીને અને કોષ્ટકને તૈયાર કરી નાખજો, જેથી કરીને કોઈ પણ કાળની ઓળખ આપણા માટે સરળ બની જાય. ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ આમાં જે રીતે આવ્યું કે પંથા એટલે માર્ગ, તો ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા કેવી રીતે આપશે તો તમે ગુજરાતી શબ્દ આપેલો છે, માર્ગ આપેલો છે, તો એનું તમારે સંસ્કૃત લખવાનું છે. અને ખાલી જગ્યા છે, હવે ખાલી જગ્યા વિશે એવો છે કે જે તમારા પાઠની અંદર સ્વાધ્યાયની અંદર આવતી હોય એ જ રીતે પૂછાશે. હવે આવે છે સેક્શન 2. સેક્શન 2 માં પહેલો જ છે, પહેલા જ પ્રશ્નમાં કીધું છે કે આમાં સંસ્કૃતમાં પ્રશ્ન જવાબ લખવાના છે, સંસ્કૃતમાં જ પૂછાશે અને સંસ્કૃતમાં જ જવાબ લખવાના છે. ફરજિયાત કહું છું કે જ્યારે તમે ગુજરાતીનું પેપર લખો, મારા સબ્જેક્ટ માટે કહું છું, ગુજરાતીનું પેપર લખો કે સંસ્કૃતનું પેપર લખો, જ્યારે ત્યારે ડાયરેક્ટ આન્સર લખવાના છે, પણ આન્સર પૂર્ણ હોવા જોઈએ, નહીતર એ જવાબની અંદર અધૂરા જવાબ આપીશ. જવાબ મારે પૂર્ણ હોવા જોઈએ. કેમ કરશો કે ઘણા વિદ્યાર્થી મિત્રોએ મિસ્ટેક કરેલી છે કે એ લોકોએ ખાલી જેટલો જવાબ આવતો એટલો જ જવાબ લખ્યો છે, તો એને હું અડધા માર્કની અંદર ગણું છું. હંમેશા પૂર્ણ વાક્યમાં જ જવાબ લખાવો જોઈએ. તો પહેલો જે છે સંસ્કૃતના પ્રશ્ન જવાબ છે, તમારે 3 પ્રશ્ન પૂછાશે, આમાં નક્કી નથી ગદ્યમાંથી હશે અને પદ્યમાંથી હશે, ગદ્ય અને પદ્ય એટલે કે કાવ્યમાંથી હશે અને પાઠમાંથી, કુલ 3 પ્રશ્ન પૂછાશે. પ્રશ્ન જવાબ ગુજરાતીમાં, અહીંયા તમને પ્રશ્ન થાય કે બે પ્રશ્ન શા માટે આપેલા છે ગુજરાતીમાં પ્રશ્ન જવાબ, તો એક ખાસ યાદ રાખજો, દરેક પ્રશ્નના 2 માર્ક હશે એટલે કુલ પૂછાશે 3 પ્રશ્ન, અને આની અંદર રહેશે આ પાઠના પ્રશ્ન. હવે પાઠ તમને કહી દઉં, કયા કયા પાઠ, 2, 3, 4, 7 અને 8 આટલા પાઠમાંથી હશે જે તમારા પાઠ છે. કયા પાઠ છે, 2, 3, 4 અને 7 અને 8 આ તમારા પાઠ છે. પાઠમાંથી તમારે પ્રશ્ન જવાબ પૂછાશે. ફોર એક્ઝામ્પલ તરીકે કીધું હોય કે રાજા ભોજ કેવા હતા, તો તમારે એનું વર્ણન કરવાનું. પણ ખાસ યાદ રાખજો કે જો બધા લેક્ચર અટેન્ડ કર્યા હશે, વ્યવસ્થિત તમે ઓનલાઈન શિક્ષણને અનુભવ્યું હશે, મેળવ્યું હશે, તો તમારી કોઈ પણ પ્રશ્ન જવાબ મેળવવામાં સરળતા રહેશે, વગરણે. હવે નીચે આપેલું છે પ્રશ્ન જવાબને ગુજરાતીમાં લખો, તો આમાં ખાસ યાદ રાખજો આ તમારા પદ્ય
પછી 5 નું જોઈએ અને 6 નું જોઈએ 1 5 અને 6 છે બરાબર બાકી 2 4 2 3 4 એ 5 માં છે 7 અને 8 એ 5 માં છે જી 1 5 અને 6 ખાસ યાદ રાખજો સમજાઈ ગયું સેક્શન બી ની અંદર પહેલા વિભાગમાં એવું છે કે પ્રશ્ન જવાબ છે જેમાં બંને સેક્શન ને આવરી લીધા છે પદ્ય અને ગદ્ય બંનેમાંથી 3 પ્રશ્નો પૂછાશે પણ એ સંસ્કૃતમાં જ પૂરા વાક્યમાં જ જવાબ લખવાના છે હવે આપેલું છે પ્રશ્ન જવાબ ગુજરાતીમાં અને પ્રશ્ન જવાબ ગુજરાતી તો એમાં ઉપર આવશે ગદ્યમાં એટલે કે પાઠમાં આવશે અને નીચે આવશે પદ્યમાં આવશે સેક્શન સી ફકરામાંથી પ્રશ્ન જવાબ લખો છો આ વસ્તુ એવી છે કે ફકરામાંથી પ્રશ્ન જવાબ લખવાની કે ત્યારે આ તમારા અભ્યાસક્રમની અંદર તમે જેટલા પાઠ ભણેલા છો સમજેલા છો એ પાઠમાંથી જ તમારે પ્રશ્ન જવાબ પૂછાશે એ પાઠમાંથી જ તમારે એક પેરેગ્રાફ આપેલો હશે નીચે 5 સંસ્કૃત પ્રશ્ન આપેલા હશે એમાંથી તમારે પેરેગ્રાફમાંથી પ્રશ્ન જવાબ શોધી લેવાનો છે પણ આ તમે ભણેલા અભ્યાસક્રમમાંથી જ પૂછાશે તમે ભણેલા તો તમારે જેટલા પાઠ ચાલેલા છે એ પાઠમાંથી જ આમાં પૂછાશે હવે ભાષાંતર કરો ખૂબ અગત્યનું છે ભાષાંતર તમને 4 માર્કમાં પૂછ્યું છે પણ ભાષાંતરની અંદર અથવા હશે એકના અથવામાં એક પણ એક યાદ રાખજો ભાષાંતર હશે એ આ પદ્ય ગદ્યનું હશે એટલે કે પાઠનું હશે બરાબર હવે પાઠ છે તમને ખબર જ છે ભાષાંતર કરો તો પાછું બીજું કેમ પૂછ્યું અને પાછું નીચે શ્લોકનું ભાષણ તો ખાસ યાદ રાખજો કે જેમાં સમાન વાળા પાઠ આવતા હોય બે વ્યક્તિની વાત કરવામાં આવતી હોય તેવા પાઠ હોય એની અંદર આવે ફોર એક્ઝામ્પલ તરીકે ત્રીજો પાઠ તમારો એવો આવે છે બરાબર તો એ પાઠની અંદર તમારે ભાષણ કરશે એ રીતે પૂછાશે કે સમાન એમ કે એમાં રાજા ભોજ અને યુવક બંને ચર્ચાઓ કરી રહ્યા છે તો એ સમાન વાળો પાઠ કરે તો કેવું આ એટલે આપણે એની ભાષામાં કેવું હોય તો સમાન અથવા નાટક વાળો પાઠ અને છેલ્લે છે શ્લોકનું ભાષાંતર કરો ત્રણ વાર કોઈ પણ શ્લોક આપેલો 1 5 અને 6 માંથી કોઈ પણ શ્લોક આપેલો એ શ્લોકનો ગુજરાતી તમારે વ્યવસ્થિત તમને ક્રમમાં આ કરી અને આપવાનું છે ક્લિયર આટલા સુધી હવે આવે છે સેક્શન નંબર ડી કરવાનું છે કે ભાઈ આ અર્થ વિસ્તાર છે તો એમાં શું કહેવામાં આવે છે
એમાં કઈ બાબતની સમજૂતી આપવામાં આવે છે બરાબર તો આ હતી તમારી સંસ્કૃતની પેપર સાઈઝ જે કુલ માર્ક છે 50 અભ્યાસક્રમની અંદર હજી એકવાર રિપીટ કરી દઉં છું કોર્સની અંદર 1 થી 8 પાઠ છે જેમાં છેલ્લો પાઠ છે કાસાયા વસ્ત્રાણી બરાબર ભગવા વસ્ત્રનો શો અપરાધ એ પાઠ તમારે 1 થી 8 પાઠ અને કાળ વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્ય કાળ હજી કહું છું જ્યારે પણ તૈયારી કરવા બેસો ત્યારે તમે જેટલા ઓનલાઈન શિક્ષણ દ્વારા આવેલા વિડીયોને પહેલા ફોલો અપ કરજો જેથી કરીને કોઈ પણ પ્રશ્નનો જવાબ દેવા માટે તમને અઘરું લાગશે નહીં એટલા માટે તો હું એટલી આશા રાખું છું કે તમે આખી પેપર સ્ટાઈલ અને તૈયારી કઈ રીતે કરી સેક્શન મુજબ તૈયારી કરશો તો તમને કોઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં માટે એટલી આશા સાથે કહું છું ઓલ ધ બેસ્ટ બેસ્ટ ફોર એક્ઝામ ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ અને ખૂબ સારું વર્ક કરો એવી આશા સાથે જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ